સુરત મહાનગરપાલિકાના અણઘડત નિર્ણયને લઈને હાલ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસામાં શહેરના મોટાભાગના રસ્તાઓ પર ખાડા પડી ગયા છે, ત્યારે હોડી બંગલાથી બેડરોડના ખાડાવાળા રસ્તાઓને લઈને વાહન ચાલકો સાથે સ્થાનિકોમાં પણ તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે. હાલમાં મનપા દ્વારા થીગડા મારવાની કામગીરી ચાલી રહી છે. સુરત શહેરમાં ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ તૂટી ગયા છે. દર વખતે ચોમાસા દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ સુરત શહેરમાં જોવા મળતી હોય છે. રસ્તામાં ખાડાઓ પડેલા જોવા મળે છે અને ભૂવો પડવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. રોડ બનાવના કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી ન હોવાને કારણે સુરતીઓને ચોમાસા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સામાન્ય સભામાં પણ આ વખતે શહેરના રસ્તાઓનો બિસ્માર હાલતનો પ્રશ્ન ખૂબ જ ઉગ્રતાથી રજૂ થયો હતો, પરંતુ શાસકો દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. રાજકીય રીતે ખૂબ જ વિરોધ થયા બાદ કેટલાક કિસ્સાઓમાં માત્ર રોડ ઉપર થીગડા મારવાની કામગીરી કરીને સંતોષ માની લેવામાં આવે છે. લોકોએ ભરેલા કરોડો રૂપિયાનો ટેક્સ આ રીતે વરસાદી પાણીમાં ધોવાઈ જતા જોવા મળે છે, પરંતુ કોન્ટ્રાક્ટર સામે જે રીતે શાસક પક્ષ દ્વારા કાર્યવાહી થવી જોઈએ તે થતી ન હોવાને કારણે વાહન ચાલકો તેની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.